ભગવાન બધું જ આપણું રાખે છે, આપણે એટલું બધું ન રાખીએ તો બધું રાખે છે. તો પછી જે કાયિક વાચિક માનસિક કાયિક કર્મની તાકાત જો જ્યારે દુશાસન ચીર ખેંચવા જ્યારે ઊભો થયો, તમે સંજોગ તો જુઓ, આપણને ખબર હોય 999 સુધી ખેંચી એકો, થોડોક આગળ જતો રહ્યો હતો. આખરમાં તો પરમાત્માના હાથમાં બધી બાજી છે. મને એક જણાએ પ્રશ્ન કર્યો હતો કે ભગવાન હરદમ દ્રૌપદીની સાથે રહેતા હતા તો પછી એક સેકન્ડે મોડું કેમ કર્યું? મેં મોડું આપણા હતું કર્યું, નહીતર અત્યારે કોઈ દાખલો ન દેતા હોત કે ખેંચાતા અને પૂર્યા હતા. આ એક સેકન્ડ મોડું ન થયું તો આ કંઈ ખેંચાને પૂરાનો સવાલ જ નહોતો. ભક્તિ અને ભક્તનો મહિમા વધારવા યુગે યુગે પરમાત્મા એવા એમને હરણ ઉપર ચડાવે છે. આ લોકો હીરા ઘસુ જેમ ચડાવે ને, એમાં હીરાને ચીમ થતું છે તો કોઈ પૂછી શકતા જ નથી ને. એમ હીરાને જો પૂછે તો ખબર પડે કે હરણ ઉપર છે એવી મજા આવે છે. હીરાને કોઈ પૂછતું નથી, એ તો મોટી માથાકૂટ છે. કાયિક વાચિક માનસિક, હવે તમને વાચિક કર્મની તાકાત બતાવો. દુર્વાસા ઋષિ જમના નદીના પેલે પાર ઉપવાસ કરતા હતા. ભગવાનને સમાચાર મળ્યા, કૃષ્ણ પરમાત્માને, બધી સખીઓને ગોપીઓને કીધું કે આપણા ગુરુ ઉપવાસ ઉપર છે, હાલો હવે એનો એક દિવસ બાકી છે, પારણા કરાવવા જઈએ. બહુ સાંભળવા જેવું છો. બધાએ હોની રીતે ખંતથી જે કંઈ મોજ પડે, ગુરુથી વિશેષ કંઈ નથી, એમને જે મોજ પડી પ્રસાદ તમે બનાવી લો. અને બધાએ થાળ તૈયાર કર્યા, થાળ ઢાંકી નાખ્યા અને ઉપડ્યા. બરોબર કાંઠે જ્યાં જમના નદી બે કાંઠે જાય, ગોપીઓ કે હવે આમાં જવાનું કેવી રીતે આપણે? તો ભગવાન કે જવામાં તો શું હવે, આ તો જમના તો થોડી આજ જ ની વહેતી છે, જમના તો કાયમથી છે. પણ તો તમે કીધું થાળ ધરાવવા જવું છે, એમને પારણા કરાવવા જવું, ઉપવાસ છોડાવવો છે, તો હવે તમારે આનો રસ્તો કાઢવો પડે ને. કે હા કાઢવો પડે, પણ તમને વિશ્વાસ નહીં આવે. વિશ્વાસ આવે તો બોલો, કે કોતો ખરા, પણ કે નહીં વિશ્વાસ, હું સાચું કહું છું. પણ કે કોતો ખરા, જમનાને બે હાથ જોડીને કહો તમે કે હે જમના માતા, કૃષ્ણ પરમાત્મા જો સદાય બાલ બ્રહ્મચારી હોય તો માગ આપી દો. ગોપીઓ વિચારમાં કરી 24 કલાક અમારી રાસલીલા કરે અને સદાય બાલ બ્રહ્મચારી હોય, ખૂબ ઈચ્છા. જો વચનમાં વિશ્વાસ નથી તમને તો તમે જાણો, તમારું કર્મ જાણે. મેં તો કહી દીધું. ગોપીએ વિચાર કર્યો કે આપણે કહી તો જેવું કહેવામાં શું વાંધો છે, અને જઈ અને કીધું કે એ જમનામાં કૃષ્ણ પરમાત્મા જો સદાય બાલ બ્રહ્મચારી હોય તો માર્ગ આપી દેજો. તરત માર્ગ આપી દીધો. સંશય તો પેઠો, પણ વાત કરવાની કોઈ જગ્યા ન રહી. જ્યાં સાબિત થઈ ગયું કે ભગવાને કંઈક તો લીલા કરી ગયા. દુર્વાસા ઋષિને બરોબર પારણા કરાવી, થાળ જમાડી ઘેરે પાછા જમનાના કિનેરા, ઈ નહીં પરિસ્થિતિ. તો કે હવે હવે ગુરુને પારણા કરાયા, આપણે એમની હદમાં છીએ, ગુરુ કેમ કરો જાઓ. જીયા દુર્વાસા ઋષિ પાસે બધી ગોપીઓ કે પ્રભુ અમે આવ્યા ત્યારે પાણી જતું હતું અને આ રીતે પરિસ્થિતિ બની. ભગવાને કીધું કે કૃષ્ણ પરમાત્મા જો બાલ બ્રહ્મચારી હોય તો એ જમનામાં અમને માર્ગ દઈ દેજો, તો માર્ગ દઈ દીધો હતો. પણ હવે અમારે જવું કેવી રીતે? ભગવાને તમારો ઉપર છોડ્યું કે તમને વિશ્વાસ નહીં આવે. કે વિશ્વાસ તો આવે ને, ગુરુથી તો અધિક કોણ હોય કે નહીં આવે, હું સાચું કહું છું. હવે એટલા બધાનો થાળ પારણા કર્યા,
દુર્વાસા ઋષિએ કીધું કે જાઓ જમના માને કહેજો કે દુર્વાસા ઋષિ જો સદાય અપવાસી હોય તો હે જમનામાં મારક દઈ દેજો. અને જૈન કીધું મારક દઈ દીધો. વાચ કાચ, વાચિક કાચિક અને માનસિક. કૃષ્ણ પરમાત્માએ પાંડવોએ જ્યારે રાજસુ યજ્ઞ કર્યો ત્યારે બધા ભેરા થયા હતા. જો માનસિક કર્મની તાકાત જો આપણે ફાવે એમ વિચાર કરીશીએ, મનમાં ફાવે એમ ડગલા બી ભરીશીએ, વાણીથી ફાવે એમ બોલીશીએ, એનું શું થાય છે એનું તારણ કોઈની પાસે નથી. સૃષ્ટિ પર બધા સંતો બતાવે છે તમે આ કરો, આ કરો, આ કરો, આ કરો, ફલાણું કરો, ફલાણું કરો. કરીએ આપણે ધાર્મિક છીએ, વિશ્વાસુ છીએ. મહાપુરુષો કહી ગયા છે, મહાપુરુષો આજ પણ કહી રહ્યા છે, પણ કોઈ એમ કહે છે કીડિયારું પૂર તો વાંય શું થાય છે? કહી દેલો ન્યા માથા કૂટશે. જ્યારે મહાપુરુષો રાત દિવસ આપણને મહેનત કરીને એ વસ્તુ બતાવે છે કે આ કર્મ કરો તો એનું આજ ફળ આવે, આ કર્મ કરો તો આજ ફળ આવે, પણ આ કંઈ કરવાની જરૂર નથી. છેલ્લે સવારમાં બાપોએ તો એમ કીધું ધર્મે ના કરો ને કર્મે ના કરો, પાપે નહીં પુણ્ય નહીં. કારણ કે પાપ કરો તો આ પૃથ્વીમાં ભોગવવાનું હે, પુણ્ય કરો તો અહીંયા જ ભોગવવાનું. મૂળ તો મોચીડો ને મોચીડો ને. આટલી બધી મહેનત કરીને કાશીએ જ્યાં મોચી અહીંયા કરવત મુકાવે, મોક્ષ થઈ જાય. પૂછ્યું તારી છેલ્લી ઈચ્છા બોલ હવેના અવતારની. બહુ વિચાર કર્યો, વાણિયાનો લઉં, પટેલનો લઉં, આયરનો લઉં, જા નજર કરે મુસીબત ને મુસીબત કંટારી જો જડ્યું ને દે ને મોચીડો ને મોચીડો હતો અહીંયા અહીંયા એમ. આ બધું એવું છે કે મહાપુરુષો જે કંઈ કહે છે કે ધર્મ કર્મ તો હમી કરતા. સવારમાં બાપાએ કીધું નિકર્મ ગુરુએ બતાયા ધર્મ કર્મ કા જબ સંશય મેટા તબ વસ્તુ અગોચર પાયા. અગોચર ઇન્દ્રિયોથી રહિત, દ્રષ્ટિથી કાનથી સંભળાય દેખાય નહીં. ધર્મ કર્મ કા સંશય મીટા તબ વસ્તુ અગોચર પાય. એનો મતલબ એવો નથી કે ઈડિયારું નહીં પૂરું. મારો કહેવાનો ઉદ્દેશ સમજવા જેવો છે કે એક સીડીના 10 પગથિયા હોય, જાવું છે ઘરે, ઠેકડો મારીને કોઈ લાખોમાં કોઈ એકને મેર પડી ગયો છે, કોઈ ઉગ્ર ભાગી છે, પૂર્વજન્મમાં કમાણી કરતાં કરતાં કંઈક બાકી રહી ગયું આવ્યા હોય, એ બાકી તો પગથિયે પગથિયે ચડવું પડે. ગમે એ ગમે એટલી હોશિયારી કરે, શરૂઆત તો નીચેથી, પહેલાં પગથિયે પગ મૂકે તો જ ત્યાં જઈ શકે એમ છે. એમ તમામ ધર્મના જે કંઈ ધર્મ સંસ્કૃતિના પગથિયા છે એ સંસ્કારને જાળવે છે, અને સંસ્કારી આત્માઓ ધર્મ સંસ્કૃતિને જાળવે છે. આ ઓતપ્રોત યુગોથી ચાલી રહ્યું છે અને એ મહાપુરુષોનું જ વાવેતર છે. અને એવું મજબૂત અને એવું વ્યવસ્થિત વાવેતર છે કે વર્ષો સુધી આત્માને એન કેન પ્રકારે સમજતા છતાં, ના સમજતા છતાંય એનું ભલું કરે છે, એને શાંતિ આપે છે, એને આનંદ આપે છે, અથવા એને ઠરવાનું ઠામ આપે છે. માનસિક બધા ઋષિ મુનિઓ અને કૃષ્ણ પરમાત્માને રુક્ષ્મણીએ ભેરા થયેલા, પાંડવોએ રાજસુ યજ્ઞ કર્યો, લાખો માણસોએ જમી લીધું, ભેટ પૂજા લીધી, વિદાય થઈ. માર્કંડ ઋષિએ કીધું હતું કે તમારો યજ્ઞ સફળ થાય તો 95 શંખ વાગશે. વાયગો નહીં, તપાસ કરી તો એ હદની અંદર એક સ્વપચ ઋષિ બેઠા હતા, એ જમવા નહોતા આવ્યા. ખબર પડી, ભગવાને કીધું 2-5 જણા જાઓ આગેવાન. તો ભીમ કે હું જાઉં. જ્યાં ભીમ ને અર્જુન બે જણા બીજા આરે લઈ ગયા. જઈને પ્રાર્થના કરી, પ્રભુ આવડો મોટો યજ્ઞ છે, આપ અમારી હદમાં છો, આપ ભીખારો, તમારો યજ્ઞ સફળ ન થાય, 95 શંખ ન વાગે, પધારો. તો ઋષિએ શું કીધું ખબર, અહીંયા કોણ કોણ ભેરા થયા છે કે બહુ જ ઋષિ મુનિઓ છે, સાધુ સંતો છે, રુક્ષ્મણી છે, કૃષ્ણ પરમાત્મા છે અને ખીજાણા. કે તમે અહીંયા ઢીંગલા પોતીએ રમતા હોય અહીંયા અમારા સંન્યાસીનું કામ નહીં. એવો કટાક્ષ કર્યો ભીમને. એવો વિચાર કે આ તો એક ગદા માગે એમ છે, પણ હવે ભગવાને કીધું ના તો પડાય નહીં. બહુ પ્રાર્થના કરી કે ગમે એમ કહીને પધારો, તો કે એક કામ કર, તારા ભગવાનને કહેજે
રથે જૂતીને આવે કૃષ્ણન રુક્ષ્મણી તો આવીશ. જો આ પ્રશ્ન કેવો પાંડવોને ગંભીર પડ્યો, પણ છતાંય પોતાના છે ને પોતે સાહસ કરીને કૃષ્ણ પરમાત્માને કીધું કે એમને તો આવું કીધું, લે ભગવાન રાજી થઈ ગયા. ભલા માણા કે મને જોઈતું હતું ત્યારે જડી ગયું. આજે રથે જૂતીને અમે જાવીને તોય આવવાની તો હા પાડી છે ને. આ ગુરુનો મહિમા કેટલો વધારો તમે વિચાર કરો. હા તો પાડી છે ને કે હા, તો મેં શું વાંધો છે. રથે જૂતીને ગયા, જઈને ઉતરીને જે આજીજી કરી મોઢા જોયા કે છે તો ભાવથી પ્રેમથી ને અંતિષ્કણથી શુદ્ધ ભાવથી આવ્યા છે. આ પરણે ઉપાડે જેવા નથી આવ્યા, બે ગયા આવ્યા. દ્રૌપદીને હુકમ કર્યો બત્રી બાતના રોશન ભોજન જલ્દી બનાવી અને મહાત્માને, મહાત્મા હેઠે ન બેઠા ઊભા જ રહ્યા. બત્રી બાતના ભોજન દ્રૌપદીએ તૈયાર કરી અને જે થાળ લાવ્યા એટલે તરત કીધું કે એ ખપરમાં બચ્ચી સબ ડાલ દે. બત્રી બાતના ભોજન બધા ખપરમાં નાખી, ઉપર છાશ નાખી દે અને એક લોટો પાણી નાખી દે. આમ હલાવીને પી ગયા. દ્રૌપદીને મનમાં વિચાર આવે મૂર્તો જાય તું ઉપર જ્યા, મનમાં જો આ માનસિક કર્મ. મહાત્મા જમી લીધું, જતા રહ્યા. શંખ ના વાગ્યો, એવા મૂંઝાણા એવા મૂંઝાણા. તો વહીવટમાં તો પ્રસંગ કર્યો, એમાં બે પાંચ જણાને જ ખબર હોય ને કે બે પાંચ જણાને પૂછો ક્યાંક મિસ્ટીક હશે. ભગવાને કીધું, પૂછતા પૂછતા દ્રૌપદી પાસે ગયા કે હા મને આવો વિચાર આવ્યો હતો કે મૂર્તો જાય તું પર જાય. આમને મારી રસોઈની શું ખવું પડે, મેં કેટલી દિલથી બનાવી અલગ અલગ રસોઈ વ્યંજન. જ્યારે અલગ અલગ રીતે ખાય તો મારી રસોઈના સ્વાદની એમને ખવો પડે, પણ મૂર્તો તો કે ફરીથી બનાવો. ફરીથી બત્રી બાતના ભોજન બનાવી, પાસા ખપરમાં નાખી, ઊભા ઊભા પીને ગયા અને પંચાણી શંખ વાગ્યો. એવી બધા સાક્ષી પૂરે છે. હવે આપણે મનમાં જેટલું ભેડ ભેડ કરતા હોઈશું તો એનું શું થતું છે આપણે તો જાણતા નથી. પણ આ દુનિયાની અંદર એટલું તો યાદ રાખજો કે આપણા પાસે એક હથિયાર તો મસ્ત છે, બીજું કંઈ આપણું નહીં. જો આ શરીરે આપણું નહીં, આ સૃષ્ટિમાં જે કંઈ દેખાય એ આપણું નહીં, કાંઈ આપણું નહીં, પણ એક વસ્તુ આપણી છે, દિલનો આપણો ભાવ. આપણો ભાવ અને ભાવ કર્મને પ્રેરે છે. અને કર્મ એક જ હથિયાર એવું છે કે જે સ્ટેજ ઉપર મનુષ્યને જવું હોય, જ્યાં જવું હોય, જે ડિગ્રી મેળવવી હોય, દેવ બનવું હોય, દાનવ બનવું હોય, માનવ સંત મહાત્મા સિદ્ધ પરમાત્મા બનવું હોય, ભગવાન નહીં. કારણ કે એ ભગવાનથી અધિક મહાપુરુષો બની શકાશે, પણ ભગવાન શબ્દ નથી વાપરો કોઈએ. અધિક બની શકાશે, શક્તિશાળી બની શકાશે, પણ જેનું જે કામ છે એને અકબંધ રાખવું છે. કહેવાનો ઉદ્દેશ કે કર્મ થકી ક્યાંય પણ તમારે જવું હોય તો તમે જઈ શકો છો. તો કર્મને પહેલાં ગોતવા માટે કોઈ પણ મહાપુરુષ સાધુ સંતના ચરણે તો જવું જ પડશે. એમાં બે જ માર્ગ છે, કાં તો કેડ બાંધીને આ બધા કલાકારો ભજન ગાઈ ભજનમાંથી લખી લખીને જાઓ, સાધુ મહાત્માને પ્રશ્ન પૂછો, એનો સંતોષકારક તમને જવાબ મળે, તમને માનસિક સંતોષ થાય, પછી એમના ચરણે માથું નમાવીને પડ્યારો. અને કાં બીજો એમને એમ સીધો કંઈ પ્રશ્ન પૂછ્યા વિના બે હાથ અને ત્રીજું માથું બાપુ તમારા ચરણે. પછી બાપુ હોય તો ભલે, બાપુ ન હોય તો ભલે, પણ એ જે બેઠો છે ઘટોઘટ એને ખબર છે કે આ શું કરવા આવ્યો છે. આ તો અહીંયાથી છટકાવી દેશે ને કાં અહીંયા પ્રગટ થઈને એનું કામ કરી દેશે. આપણી આ ભારત દેશની જે મહાપુરુષોની ઋષિમુનિઓની એમાંય આપણા જે કંઈ વખાણ કરવા જેવા સંતો કયા, વખાણ કરવા જેવા બધાએ ધ્યાન યોગી ખરા, પણ એ આપતગતિ પોતે પામ્યા, પોતે પામવા માત્ર મૈઠા, જગતથી અલગ રહ્યા અને એમને જે મળ્યું એ જાણે છે, એમના પૂરતું મળ્યું છે. અને જે સંસારમાં રહીને અસંખ્ય મહાપુરુષો થઈ ગયા, ઘણા મહેનત કરીને પણ મહાન થયા, ઘણા આગળથી શક્તિ લઈને આવ્યા, સત્પુરુષનો હુકમ લઈને આવ્યા, અને આ જગતમાં જે કંઈ આપણા જેવા થઈ, આપણી બુદ્ધિ પ્રમાણે થઈ, આપણને ન ગમે એવા પડખે બેહવું નથી ગમતું. મહાપુરુષો કેવા મહાન કહેવાય કે આપણને બધાય નહીં પાલવે, પાંચ જઈને બેહો તો એમના ચિત્તની મહાનતા છે. કેટલી મહાનતા છે, તમે કોઈ મસ્તીમાં મોજમાં હોય અને તમને કોઈ બોલાવે
કોઈ કામ કાજે બોલાવે, ઘરનું બૈરું ભલે ગમે એટલો પ્રેમ હોય ને બોલાવે, તમને ગમે ન ગમે? કોઈ પણ મસ્તીમાં કોઈ હોય, કોઈ પણ આત્માએ ન ગમે. જ્યારે પૂરા પામી ગયેલા પુરુષને આપણા જેવાને થોડુંક જ્ઞાન થાય તો આપણે એમ થાય કે માયા હાવ નકામી છે, માયા દુઃખતાઈ છે, માયામાં કંઈ હારાવાટ નથી, કાલ હવે મરી જવાનું છે, આ બધી વાડી ભગવાનની છે, આમ આપણું કંઈ છે નહીં. થોડાક જ્ઞાન સાંભળી તો આમ થઈ જાય તો આપણે કચરામાં જવાની ઈચ્છા નથી કરતા, એવી મસ્તી જેના ખજાનામાં છે. અને એ જો આપણા જેવા થઈને રાત દી કથીરા રહીને આપણને જો સરખા કરવાની મહેનત કરતા હોય એવા મહાપુરુષોને તો બસ કરોડો આપણે વંદન કરીએ, બીજું શું કરીએ? કારણ કે એવી આંખું તો નથી, આજ નથી એવું તો હું ના કહી શકું. બધા જ પુરુષો જેને આપણે ગુણગાન કહીએ આપણી પાસે જ છે, પણ છતાં એ પ્રકારનો લક્ષ નથી. તો આવા શબ્દોના ઉપયોગ બધા મહાપુરુષે કર્યા છે, પણ આખરમાં પામવા માટે કોઈ માર્ગે તો ચડવું જ પડશે. વાતે કોઈ દી વડા નીપજા નથી, બળદેવદાસ બાપુએ કીધું, વાતું એ કોઈ દી વડા નીપજે નહીં, માર્ગે જ હાલવું પડે. માર્ગ કોણ બતાવે? કોઈ મહાપુરુષના ચરણે વિશ્વાસથી પડી જાય, શ્રદ્ધાથી પડી જાય ને કંઈ આગો પાછો ન થાય તો. દાખલા તરીકે 10,000 રૂપિયાનું મીટર કાપડ લો, દરજીને અહીંયા જાઓ, એક બુસ્કોટ ને પેન્ટ બનાવી દે, કાતર લઈને તમે ઊભા ને ફટાફટ તમારું માપ લઈને આડું અવરું ચિતરી નાખે, તમે કહે ઉભો રે 10,000 રૂપિયાનું મીટર છે આને કંઈ ના અડતો, તો ના થાય. તમે જાણો છો કે આ ઉસ્તાદ છે. સુતારના ઘરે તમે 22,000 રૂપિયાનું ઘનફૂટ લાકડું લઈને જાઓ, ફટાફટ વાંલો ને ફરસીને હારી લઈને આડા ઉભરા ચીરા મારીને તમે ઉકારો જરાય નથી કરતા, ખબર છે આ ઉસ્તાદ છે ને બનાવી દેશે. સોનીને અહીંયા જાઓ, તમે સોનું દઈને આવતારો, ટીપે ગાળે તપાવે બધું જ કરે, તમને ખબર છે ઉસ્તાદ છે બનાવી દેશે. આવી જો વૃત્તિ સંતના ચરણે થઈ જાય તો કોઈ જ્ઞાન કથવાની જરૂર જ નથી, કોઈ જ્ઞાન નહીં. કુંભાર તમે જો માટીને કેટલી બધી ચૂથા ચૂંથ કરીને પકવીને આમ તેમ કરીને રેડી કરીને તોય પાછા 3 ટકોરા મારે, એ તો મારે પણ લેવા વાળો મારે, પણ ખબર છે કે આ ઉસ્તાદ છે બનાવી દેશે. સુંદરદાસજીએ કીધું હે એસે ગુરુ જબ કસે તભી મેરા મન માને. મને પપલાવશો નહીં કે જા રામ રામ કર તારું ભલું થઈ જશે, ફલાણું કરી, એમ નહીં. તમારે જેમ મને કસવું હોય, કુંભાર જેમ કસે એમ, હુતાર જેમ કસે એમ, લવાર જેમ લોઢાને કસે એમ, દરજી જેમ કાપડને કસે એમ, એવી રીતે સદગુરુ મને કસે તો મને એમ થાય કે હવે બરાબર બન્યો. હવે આ તો આપણે હામું ન જોઈને દર્શન કરતા, હામું ન જોઈને તો એમને એમ થાય કે બાપુ હામું ન જોયું, હવે આમાં ચા હોય ભક્તિ કરવા જાવી. ભક્તિ તો ભાવની છે, ભાવની ભૂખી છે અંતરથી જાણ. સમજો, હુતા હોય ને આર્તનાદ કરીને ન સાંભળે તો એ આપણી મહેનતને ખોટ કહેવાય. વિશેષ આજ તો સારા સારા કલાકારો છે, તમે ભજન સાંભળવા આવ્યો છો, હું ભજન સાંભળવા આવ્યો છું, થોડું બોલવામાં 1:30 વાગી ગયા, તમે મોડો થઈ ગયો. સત્સંગનો ટાઈમ તો બસ 12:45 હોય અને પછી જોઈ લો મજા, અવાજ આવતો ન હોય. પણ હવે 12 વાગ્યા પછી ઇન્દ્રિયોને થોડો હોવાનો ટાઈમ થાય, બધા થાયકા હોય. ભાઈ શ્રી ગુરુદેવની અમર જ્ઞાન ધારા અહીંયા જે કંઈ ઉપસ્થિત હોય હા એમને આમંત્રણ આપે છે. તારીખ 14/4/2017 ગામ અમરેલી ભજન સત્સંગનો કાર્યક્રમ છે. અમરેલી સેવક સમાજ તરફથી 20-21 ઘર છે, આપ સૌને બધાને આમંત્રણ પાઠવે છે. જેને જેને સમય મળે પ્રેમથી પધારશો. વિશેષ કંઈ નહીં કહેતા, આપને જોયા મને બહુ મજા આવ્યો, થોડાક થાકી ગયા હોય એવું લાગે છે કે નથી થાય કે? હા છે તો આમ તો મોજમાં. તો એમને જે આવો આનંદ કરાયો, બધાને આપણને ભેળા કર્યા, આનાથી એક ફરક પડે કે બીજો ફરક તો ઠીક છે, એક તો પહેચાન થાય, ઓળખાણ થાય, એનાથી જૂથબળ એકતા થાય. બીજું, ધર્મ સંસ્કૃતિને જોવાથી સાંભળવાથી માનવ જીવનમાં મોટો ફેર પડે છે, બહુ મોટો ફેર પડે છે.
અને કદાચ ના પડે તોય સભામાં આવીને બેસે તો એને બધા ભગત તો કે આ ભજનમાં જાય છે, એથી વસેસ નહીં તો તો અહીંયા મોટી સંખ્યામાં જે ઉપસ્થિત છે, જીવનમાં જે કંઈ બને પણ લક્ષ્ય બાદ બની આપણે શું કરવું છે એટલું જ યાદ રાખવાનું. દુનિયામાં કોણ શું કરે એ નહીં, આપણા માટે શું કરે છે એ નહીં, આપણે બીજાના માટે શું કરીશું એટલું યાદ રાખે. અવશ્ય આજ નહીં તો કાલ, કાલ નહીં તો પરમ દી અવશ્ય એ આંબી જાય, એનું જીવન ધન્ય બની જાય, સફળ બની જાય. વિશેષ કંઈ નહીં કહેતા, આપ સૌને મારા હૃદયથી ખૂબ ખૂબ અભિનંદન, ધન્યવાદ, જય સિયારામ. મારા અંતરની શુભ આશીષ, આપ સદાના માટે સુખી રહો, ખુશી રહો.